ફિનાઇટ સ્માઇલ ફાઉન્ડેશન, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને કેલોગ્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી શહેરના વિવિધ વિસ્તારમાં 4000 જેટલા માટીના કુંડાનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમ 14 એપ્રિલ રવિવારના રોજ યોજવામાં આવશે. આ પહેલ 4000 માટીના વાસણોનું વિતરણ કરશે, જેમાં પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અને પરંપરાગત પ્રથાઓના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવશે. ત્યારે કેલોગ્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો યુવા પેઢીમાં સામાજિક જવાબદારીની ભાવના અને પર્યાવરણીય સમાનતા કેળવતા વિતરણ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેશે. ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ હેતા શાહ, ઇન્ફિનાઇટ સ્માઇલ ફાઉન્ડેશનના સેક્રેટરી વિશાંત શાહ અને કેલોગ્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલના MYP કોઓર્ડિનેટર ડૉક્ટર સ્વીની બગ્ગા અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પ્રતિનિધિઓએ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહી આ સમગ્ર માહિતી આપી હતી. મને ખૂબ ગર્વ થાય છે કે મારા સ્ટુડન્ટ્સ MYP અને DP ભેગા થઈને ગેસ અને સર્વિસ એક્ટિવિટી અંતર્ગત ખૂબ મહેનતથી ફંડ રેઝ કર્યું છે. અર્ધન પોટ્સ બાય કરવા માટે, જે પક્ષીઓને પાણી પીવડાવવા માટે આ કાળઝાળ ઉનાળામાં ખૂબ મદદરૂપ થશે. સિમ્પથી, કમ્પેશન અને એમ્પથી, આ ત્રણેયનો સમન્વય એટલે SDG ગોલ્સ, જેની સાથે અમારી સ્કૂલ અલાઈન છે, અને એ થકી અમે પશુ પક્ષીઓ, વન્ય પ્રાણીઓ અને એન્વાયરમેન્ટ માટે જે કરી શકીએ તે કરવા તત્પર છે. અમે આ વખતે આ કાળઝાળ ગરમીની અંદર જે અબોલા જીવ છે, જે બોલી નથી શકતા કે જેમને બી પાણીની જરૂર છે, તો એમની માટે થઈને હું ઇન્ફાઇનાઇટ સ્માઇલ્સ ફાઉન્ડેશન અને કેલોરેક્સ કોલિવ ઇન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ભેગા થઈ અને એક અર્ધન પોટનું ડિસ્ટ્રીબ્યુશન કરવાના છે, જેની અંતર્ગત 4000થી બી વધુ કુંડા અમે રવિવારના રોજ 14 તારીખે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. જે બી પબ્લિક રોડ ઉપર આવતી જતી હશે એને અમે ફ્રીમાં આપવાના છે, અને સાથે સાથે એક સોશિયલ મેસેજ બી આપવાના છે કે જ્યારે બી એ લોકો પાણી ભરે તો સાથે એક ચમચી અંદર મીઠું નાખે, તેથી કરીને કે એ પક્ષીઓને રોજે પાણી ના મળે તો એ લોકોનું બોડી ડિહાઈડ્રેટ ના થાય. આની અંદર પોલીસવાળા બી અમને સાથ આપવાના છે, PI મેડમ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન બી અમને સાથ આપવાના છે, DCP મેડમ ઝોનમેન ડૉક્ટર લવિના સિન્હા મેમ બી અમને સાથ આપવાના છે. એ લોકો જે ફંડ્સ કલેક્ટ કરીએ એ અમે કોઈ કેશ ફંડમાં ડોનેશન કરતા હોઈએ છીએ. એટલે જો આવી રીતે કોઈ મોટી ઇવેન્ટ આવે ઇન્ફાઇનાઇટ સ્માઇલ્સથી કે કશેથી પણ, એમાં અમે લોકો ડોનેશન કરી શકીએ. તો અમારા હેડ ઓફ સ્કૂલ છે, અંકુ સર છે, જ્યારે અમારી પાસે આવ્યા અને કીધું ત્યારે મને બહુ જ એક્સાઇટમેન્ટ લાગ્યું. કારણ કે મેં આવું કંઈ મેં પહેલાં ક્યારેય કર્યું નથી, અને મને લાગ્યું કે કામમાં આવશે, ડોનેશન ને બધું કરશે. અને અંકુ સર અમને એક સાથે બહુ જ હેલ્પ કરી છે, અને ઇન્ફાઇનાઇટ સ્માઇલ્સે પણ અમને બહુ જ હેલ્પ કરી છે. અને અમે લોકો શું કરીશું, અમે લોકો જ્યારે જઈશું ત્યારે અમે લોકો અલગ અલગ માટલા આપીશું કે પોટ્સ આપીશું.